हेलो फ्रेंड्स, स्वागत है आपनु मारा रसोडाना काठियावाड़ी स्वादमां। हूं भावनाबेन राठोड। આજે આપણે બનાવશું એક નવા સ્વાદ સાથે છાસનો મસાલો, જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ નાખીને બનાવશું। તો આ વિડિયો છેલ્લે સુધી જોજો અને પસંદ પડે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી મારા નવા વિડિયો સૌથી પહેલા આપને મળે। તો મસાલો બનાવવા માટે મેં અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધું છે। પેન ગરમ થતા વાસણમાં આપણે જીરું નાખશું। જીરું મેં 4 ચમચી લીધેલું છે, સાથે 1 ચમચી અજમો નાખશું। जीरु अने अजमो आपणे धीमे गैसे एकी साथे चेकी लेशुं। जीरु अने अजमो थोड़ुं शेकाता आपणे साथे मरीना दाणा नाखी देशुं। साथे में 20 थी 25 दाणा मरीना लीधेला छे। आ त्रणेय वस्तु आपणे धीमे गैसे एकी साथे चेकी लेशुं। सरस सुगंध आववा लागी छे। ત્રણેય વસ્તુ સરસથી શેકાઈ ગઈ છે। હવે આ બધું વસ્તુ આપણે એકસાથે એક જ વાસણમાં કાઢી લેશું અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય ત્યાં સુધી આપણે રહેવા દેશું। હવે આપણો આ બધો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે। તમે જોઈ શકો છો, હાથેથી ઢાંકતા સરસ ભૂકો થઈ જાય છે, એવો સરસ શેકાઈ ગયો છે। હવે આ બધી વસ્તુ આપણે મિક્સર જારમાં લઈ લેશું। હવે આ બધાની સાથે આપણે બધા બીજા મસાલા પણ એડ કરી દેશું। એમાં મેં સિંધાલો નમક લીધેલું છે, જે સાદું મીઠું નહીં લેતા। મેં આપણે સિંધાવ નમક લીધેલું છે, જે મેં 3 ચમચી લીધેલું છે, અને સાથે સંચળ પાવડર પણ મેં 3 ચમચી લીધેલો છે। હું ફુદીનો એડ કરું છું, જે મેં છાંયે સૂકવી લે છે। ફુદીનો નાખતા હવે આપણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ જે આમચૂર પાવડર છે, 1 ચમચી આમચૂર પાવડર એડ કરું છું। આમચૂર પાવડર નાખતા આપણો છાસનો મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। હવે આ બધી વસ્તુ આપણે એકી સાથે પીસી લેશું। હવે આ છાસનો મસાલો આપણે સરસ પીસી લીધેલો છે। આ છાસના મસાલાને આપણે ચાળી લેશું। મસાલો ચડાઈ જતા હું તમને છાસના મસાલાનો કેવો અને કેટલો ઉપયોગ કરવો એ પણ તમને જણાવીશ, જેથી આપણી છાસ વધારે સ્વાદિષ્ટ બનશે। મસાલો આપણે આ રીતના બધો ચાળી લેશું। મેં આ મસાલો બધો ચાળી લીધો છે। હવે આપણે મસાલો સર્વ કરશું। જો આપણો મસાલો બન્યો છે ને એકદમ સરસ, તો ચાલો આપણે મસાલો આપણે છાસમાં નાખી અને સર્વ કરીએ। હવે મેં અહીં 2 ગ્લાસ લીધા છે। 2 ગ્લાસમાં પહેલા તો આપણે મસાલો એડ કરશું। 2 ગ્લાસમાં હું અડધી ચમચી મસાલો નાખીશ। મસાલો એડ કર્યા પછી આપણે ઉપરથી છાશ એડ કરશું, જે તાજી છાશ લીધેલી છે, અને ઉપરથી છાશ નાખવાથી મસાલો આપણી છાશમાં સરસ મિક્સ થઈ જશે અને ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। સાથે આપણે ઉપરથી પણ થોડો મસાલો એડ કરશું, જેથી ઉપરથી મસાલો નાખવાથી મસાલાનો સ્વાદ તો સરસ આવે, સાથે સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે। તો ફ્રેન્ડ્સ, આજે જ મારો મસાલો ટ્રાય કરો અને મને કમેન્ટમાં જણાવો કે આપને મારી આ નવા મસાલાની રેસિપી કેવી લાગી। આજે બસ આટલું જ, મળીએ નેક્સ્ટ વિડિયોમાં। ત્યાં સુધી બાય, થેન્ક યુ।